नमस्कार विद्यार्थी मित्रों, आज आप पाठ नौ पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूप विषे शीखीशु। विद्यार्थी मित्रों, पृथ्वी एक एवो ग्रह छे के जेना ऊपर विकसित जीवन जोवा मळे छे। અને એ આપણી પૃથ્વી સિવાય બીજે ક્યાંય આપણને જીવન જોવા મળતું નથી। અન્ય જે અવકાશી પિંડો છે એમનો જે આકાર છે એ રીતે જ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે, અને એ ગોળાકાર આકારમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। તો આપણને વિચાર આવવો જોઈએ કે આ પૃથ્વી જે બની છે એની જો અંદર અને બહાર સતત પરિવર્તન થતું હોય તો એના આંતરિક ભાગમાં શું હશે। આ જે પૃથ્વી બની છે એ કેવા પદાર્થોની બનેલી છે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એક એની અંદર પદાર્થો વપરાયેલા હોય છે। તો આપણી પૃથ્વી પણ એક ગ્રહ છે અને તે પણ બનેલી છે, તો એમાં કેવા પદાર્થો વપરાયેલા છે, તો આવા આપણા મગજમાં પ્રશ્ન ઉદ્ભવે છે। તો હવે આપણે પૃથ્વીનો જે આંતરિક ભાગ કે ભૂગર્ભ એ આપણે હવે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જે છે એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ એમ અનેક સ્તરોની બનેલ છે। જેમ ડુંગળીના ઉપરાછાપરી પડ હોય છે એ રીતે આ પૃથ્વીનો પણ ઉપરાછાપરી પડ હોય છે, એટલે કે અનેક સ્તરોથી એ બનેલી હોય છે। પૃથ્વી સપાટીના જે સૌથી ઉપલું સ્તર હોય છે, એટલે કે જે બહારની સાઈડ સૌથી ઉપરનું જે પડ હોય છે એને કહેવાય છે ભૂકવચ, અને એ જે પડ હોય છે સૌથી પાતળું હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। હવે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે, એટલે એને શિયાલ કહેવામાં આવે છે। શિયાલ એ સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના। તો આ જે ભૂમિખંડની વાત કરીએ આપણે એ ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના ખનિજોમાંથી બનેલ છે। એ જ રીતે આપણી પૃથ્વી ઉપર તમે જાણો છો કે 71% પાણી છે, અને મોટાભાગનું જે પાણી છે એ મહાસાગરની અંદર આવેલું છે। તો જે મહાસાગરનું કવચ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે, એટલા માટે આને સીમા કહેવામાં આવે છે। સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ। તો આ રીતે ભૂમિખંડ અને મહાસાગરનું કવચ બનેલું છે। હવે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે ઉપલું કવચની વાત કરીને પછી આવે છે મેન્ટલ, જે આશરે 2900 કિલોમીટર ની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે। હવે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, અને એ ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે, તથા એને નિર્ફ કહેવામાં આવે છે, કારણ કે એ પણ નિકલ અને ફેરસથી બનેલું છે, એટલે કે નિર્ફેક કહેવામાં આવે છે। હવે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા વધુ હોય છે। હવે આપણે વાત કરીશું ખડકો અને ખનિજની। ખડકના પ્રકાર, પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે। તો આ રીતે જે નિર્માણ પ્રક્રિયા હોય છે એની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે। પહેલો ભાગ છે અગ્નિકૃત ખડકો, બીજો ભાગ છે જળકૂદ ખડકો, અને ત્રીજો છે રૂપાંતરિત ખડકો। તો સૌથી પહેલા આપણે જોઈશું અગ્નિકૂટ ખડકો। હવે જે ગરમ મેઘમાં હોય છે એ ઠંડો થઈ નક્કર થઈ જાય છે, અને આ પ્રકારે જે ખડક બને છે એ અગ્નિકૃત ખડક કહેવાય છે। અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક। તો તમે જ્વાળામુખી જે લાવા નીકળે છે એ તમે કલ્પના કરો તો કેવું હોય છે, તો વાસ્તવમાં આગની જેમ
લાલચોળ પ્રવાહી મેગમા જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. હવે જ્યારે પ્રવાહી લાવા આપણી પૃથ્વીની સપાટી પર આવે છે, તો જે આયા પછી એ ઝડપથી ઠંડા થાય છે અને નક્કર બની જાય છે, અને ભૂકવચ ઉપર જે આવા ખડકો જોવા મળે છે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. કારણ કે જ્યારે લાવા આવે છે એ અગ્નિ સ્વરૂપે આવે છે, અને પછી એ ઠંડા થઈને ભૂકવચની ઉપર જે જોવા મળે છે એટલા માટે એને બાહ્ય ખડકકૃત કહેવામાં આવે છે. હવે તેની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ તો બેસાલ્ટ. હવે એ જ રીતે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈમાં જ ઠરી જાય છે, ઘણી વાર બહાર આવતું નથી, અંદર જ ઠરી જાય છે. તો આ પ્રકારે જે નક્કર ખડકો બને છે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, અને ગ્રેનાઇટ આવા જ ખડકનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટે ભાગે થાય છે, ત્યાં ગ્રેનાઇટનો બનેલ હોય છે. હવે આપણે વાત કરીશું બીજું જળકૃત એટલે કે પ્રસ્તર ખડકોની. તો ખડકો ઘસાઈ અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે, અને આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે, અને આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે, અને આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રેતાળ એટલે કે રત્યો પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે કે જેને જીવાશ્મી પણ એનાથી બને છે. ત્રીજા ખડકની આપણે વાત કરીશું હવે રૂપાંતરિત ખડકો. હવે અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો જે છે એ ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તો એવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે, એટલે કે અગ્નિકૃત અને જળકૃત આ જે બંને ખડકો છે એ એમની પદ્ધતિથી બને છે, પણ એમાં ઊંચા તાપમાનને દબાણને લીધે જે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે એને કહેવાય છે રૂપાંતરિત ખડકો. જેમ કે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર અને આરસ પાણીમાં એ ફેરવાઈ જાય છે. હવે આપણને નવાઈ લાગશે કે ઘણીવાર અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે, એટલે કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની જે આ પ્રક્રિયા છે એને ખડક ચક્ર કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે તમને એક ચિત્ર આપેલું છે, તેમાં તમે જુઓ છો કે મેઘમાં હોય છે, મેઘમાં એ અગ્નિકૃત ખડકો પ્રસ્તરમાં ફેરવાય છે અને રૂપાંતરિત થઈને પાછું મેઘમાં ફેરવાય, એટલે કે આ રીતે એનું ચક્ર ચાલ્યા કરે છે અને એને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જ વાત આપણે ફરીથી કરીએ તો જે પ્રવાહી મેઘમાં હોય છે એ ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે રૂપાંતર થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણને કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે, અને આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે ખડક ચક્ર ચાલ્યા કરે છે. તે એની જે પદ્ધતિ છે એટલે કે જે એની પ્રક્રિયા છે એમાંથી પ્રસાર થઈને તે એકબીજામાં ફેરવાતું રહે છે. આ જે ખડકો છે અગ્નિકૃત હોય પ્રસ્તર હોય કે રૂપાંતરિત ખડકો હોય, તે દરેક ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જે નક્કર ખડકોનો ઉપયોગ છે એ સડક મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ખડકોમાંથી આપણને ખનિજો પણ બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો એક પદાર્થ છે,
જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે। ખનિજ એ માનવ જાતિ માટે ખૂબ મહત્વનું છે, કારણ કે આપણને બધાને ખબર છે ખનિજનો આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ। કેટલાક ખનિજનો ઉપયોગ આપણે ઈંધન તરીકે કરીએ છીએ, જેમ કે કોલસો છે, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ। આ ઉપરાંત અમુક ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ। એટલે કે દરેક જે ખનિજો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, અને એ જે ખડક છે એ ખનિજોમાંથી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ એકની અંદર આપણે પૃથ્વીનો આંતરિક ભાગની વાત કરી, ખડકો અને ખનિજની વાત કરી, જેમાં આપણે એના ત્રણ ભાગ શીખ્યા, અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો, અને આ ખડકો કઈ રીતે એકબીજામાં રૂપાંતરિત થાય છે એવું ખડક ચક્રની વાત કરી, જ્વાળામુખીની વાત કરી, અને ખડકમાંથી જે વિવિધ ખનિજોમાંથી જે બને છે અને કઈ કઈ ખનિજો ક્યાં ઉપયોગી છે તેના વિશે વાત કરી। બીજા ભાગની અંદર આપણે જે ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ, મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા છે, નદીનું શું કાર્ય છે, સમુદ્ર મોજાનું કાર્ય, હિમ નદીનું અને પવનનું કાર્ય જેવા મુદ્દાઓનો આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર તમે જે શીખ્યા છો તે તમે ફરીથી જોઈને યાદ કરજો। આભાર।